द्रव्યગુણ પર્યાયની વિશાળતા ગણધરોને ધર્મતીર્થની માલિકી સંચાલન વહન અને રક્ષા માટે જે નિર્ણયો કે કાર્યો કરવાના આવે તેના સર્વાધિકારો તેમને છે। તેમાં ઉત્સર્ગ અપવાદનું યથાસ્થાને યોજન કરવું, નિશ્ચય વ્યવહારના સ્થાનો નય નિક્ષેપાનું સ્થાને જોડી સર્વ પાત્ર જીવોને અનુશાસન આપવું, દેશ કાળ સંયોગ પ્રમાણે જીનાજ્ઞા શું તે નક્કી કરવાનો અધિકાર પણ તેમને છે। અને ગણધરો દ્વારા એમ્પાવર્ડ ધર્મગુરુ જ્ઞાની ગીતાર્થ ગુરુ ભગવંતોને છે। ચતુર્વિધથી સંગરૂપ અનુયાયી વર્ગને મોક્ષ માર્ગમાં ટકાવવા, આગળ વધારવા, આરાધનાની વિધિ માર્ગ કોડ ઓફ કોન્ડક્ટ, આચાર વિચાર વિધિ નિષેધ, કર્તવ્ય અકર્તવ્યનું માર્ગદર્શન અને આખું માળખું પ્રોવાઈડ કરવાનું મહાન કાર્ય ગણધરોના વૃષભ સ્કંદો પર છે। અનુયાયી વર્ગને જીવનની દરેક પ્રવૃત્તિ, સંયોગોમાં દરેક ભૂમિકામાં શું જીનાજ્ઞા છે તેનું માર્ગદર્શન તેને આપવાનું હોય છે। એમના જીવનમાં અનુચિત પ્રવૃત્તિ કે ભાવોથી તેમનું અહિત ન થાય તેની માટે સુંદર વ્યવસ્થાઓ પ્રભુએ બતાવી છે, જેને ગણધરો ઇમ્પ્લિમેન્ટ કરાવે છે। શરણે આવેલા સાધુ સાધ્વી પરિવારને તો મન વચન કયાથી ક્યારે અનુચિત અહિતકારી અકલ્યાણકારી ભાવનો સ્પર્શ પણ ન થાય તે માટે તેમની દરેક ભૂમિકાને અનુરૂપ અનુશાસન પ્રભુએ આપ્યું છે। અને સંસારી ગ્રહસ્થ એવા અનુયાયીઓને પણ તેમના જીવનની દરેક પ્રવૃત્તિમાં દરેક સંયોગોમાં હિતાહિતનો બોધ કે માર્ગદર્શન પૂરું પાડ્યું છે। તેઓ જીવનમાં ક્યાંય અટવાય નહીં, ગેરમાર્ગે દોરાઈ ન જાય તે માટે લગ્ન અને વ્યવસાયરૂપ પાપ પ્રવૃત્તિમાં પણ કેમ પાપથી બચી શકાય અને ધર્મ પૂરક બને તે રીતે પ્રભુએ આજ્ઞાઓ બતાવી છે। તેથી સંસારના દરેક ક્ષેત્રે દરેક કાળ અને સંયોગમાં ભૂમિકા પ્રમાણે જીનાજ્ઞાનું સારી માર્ગદર્શન આપવાની ક્ષમતા આજે પણ ગીતાર્થ જ્ઞાની ગુરુ ભગવંતોની હોય છે અને તે આપવાની સત્તા કે અધિકાર પ્રભુએ ખુદ તેમને ગણધરો દ્વારા આપ્યો છે। કોઈ પણ ક્ષેત્રથી શરણે આવેલાનું પૂરેપૂરું યોગક્ષેમ કરવાની ક્ષમતા તેમનામાં હોવાથી લાયક જીવો સડસડાટ મોક્ષ માર્ગમાં પ્રવેશ કરે, ગતિ કરે, તેમનું સ્થિરીકરણ અને પ્રગતિ થાય તે માટેનું સુંદર અનુશાસન ગીતાર્થ ગુરુ ભગવંતો આપે છે। અને તેનું માળખું કે સુંદર વ્યવસ્થા રૂપ જ આ શાસન છે। અને તે જ શાસનના સર્વાધિકારો ગણધરો તેમના પછી ધર્મગુરુઓને દ્રવ્યગુણ પર્યાયથી એમ્પાવર કરાયા છે। તે જ રીતે ધર્મતીર્થમાં આવતા સ્થાવર તીર્થો, ધાર્મિક એસેટ્સ, તેની માલિકી, હુકુમત, આધિપત્ય અને પોલિસી ડિસિઝન્સની સત્તા પણ ધર્મગુરુઓની છે। આપણા શત્રુંજય તીર્થ, શિખરજી મહાતીર્થ, ગિરનારજી જેવા મહાપવિત્ર તીર્થો અને કલ્યાણક ભૂમિઓ પ્રાચીનતમ અને પવિત્રતમ વારસારૂપ જ છે। તેને કઈ રીતે સુરક્ષિત રાખવા, તેની પવિત્રતા જાળવાય તે માટે કેવી મર્યાદાઓ જાળવવી, ત્યાંનું વાતાવરણ જાળવવા કોઈ સંસારિક પ્રવૃત્તિ ત્યાં ન થઈ શકે તેની માટે વ્યવસ્થાઓ શું અને વ્યવસ્થાઓ તોડનારને પ્રાયશ્ચિત શું, તેના પોલિસી ડિસિઝન્સની સત્તા પણ ધર્મગુરુઓ પાસે છે। તે જ રીતે ધાર્મિક ઉપકરણો, તેના અધિકાર, તેના ભાવ, તેની ઉપયોગિતા, વિધિ મર્યાદા આદિના અધિકારો પણ આ દ્રવ્ય ગુણ પર્યાયમાં સમાય છે। વળી ચતુર્વિધથી સંઘના કલેક્ટિવ અને ઇન્ડિવિજ્યુઅલ રાઇટ્સની વહેંચણી, તેની માટે યોગ્ય પાત્રની પસંદગી, તેના ક્રાઇટેરિયા, તેની એમ્પાવરમેન્ટ પ્રોસેસ આદિ માટે દ્વાદશાંગીરૂપ બંધારણ પણ ગણધરો મૂકીને ગયા છે। તેનાથી આખું ધર્મતીર્થ સુવ્યવસ્થિત ગોઠવાયેલું રહે, વહેતું રહે છે। આવી શ્રેષ્ઠ ઇન્સ્ટિટ્યુશન રૂપ આ શાસન છે। આમ ધર્મશાસનની દરેક વસ્તુ, તેના દરેક અંગો અને તેના સમગ્રતાએ અધિકારોનું એમ્પાવરમેન્ટ આ દ્રવ્યગુણ પર્યાયમાં સમાય છે। અને દ્રવ્યગુણ પર્યાયથી અનુજ્ઞાનો અર્થ છે તને સંમતિ છે, અર્થાત તું કર,
तने करवानी परमिशन, राइट्स, मंजूरी के अधिकार छे, एवो भावार्थ छे। तीर्थंकरो द्रव्यगुण पर्याय थी धर्म तीर्थना सर्वाधिकारो गणधरो ने सोपे, गणधरो पोताना पटधर ने सोपे, एम आगळ आगळ वहन थता धर्मगुरुओना सोवरेनिटी राइट्स नी परंपरा आज दिवस सुधी अस्खलित अखंड चाली आवी छे। अने जिनेश्वर देवो प्रत्येनी श्रद्धा, आस्था, भक्ति बहुमान धरावता श्रावक श्राविका ने धर्मद्रव्यनी वृद्धि वहीवट आदि करवानो अधिकार मळे छे। माटे अत्यारे पण प्रभुना धर्मशासनमां रहेला धर्मगुरुओ के श्रावकोना हक्कोनी मूलभूत लिंग के कड़ी गणधरो अने तीर्थंकरो साथे मळती तो जोईए ज, तो ज शासन सुबद्ध रीते वहन करी शकाय। अत्यारे घणा संघना आगेवानो बोले के महाराज ने संघना निर्णयोमां माथू मारवानो राइट शुं, कोणे तेमने राइट आप्यो, पर तेमने एटली पण खबर नथी के धर्मगुरुओने खुद तीर्थंकरोए आ अधिकार आपेलो छे। तेथी द्रव्यगुण पर्यायनी तीर्थनी अनुज्ञा आपवा द्वारा तीर्थंकरोए आ धर्म तीर्थना सार्वाधिकारो, सार्वभौम सत्ता गणधरोने अने तेमना द्वारा समर्थ धर्मगुरुओने आप्या छे एम शास्त्र कहे छे। ते तमने समझावू जोईए। हवे तीर्थंकरो जेमने एम्पावर करे छे ते पटधरोमां केपेबिलिटीज के एलिजिबिलिटीज केटली होय छे तेनो अंदाज आपणे आगळ मेळवीशुं।